જે મામલે પોલીસ કહી રહી છે કે આવું કશું જ નથી આફવા છે પણ હવે ફરી આવો આતંક વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે વડોદરામાં એક મેસેજ વાયરલ થયો છે કે 5000 થી વધુ ચોરો વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ફરી રહ્યા છે રાત્રિના સમયે કોઈ પણ દરવાજો ખખડાવે તો ખોલતા નહીં પરંતુ આ મેસેજને વડોદરા વાસીઓએ ગંભીરતાથી ત્યારે લીધો જ્યારે કેટલાક વિસ્તારમાં ચોરોનો આતંક દેખાયો ડભોઈ રોડ વિસ્તારની કેટલીક સોસાયટીમાં રાત્રિના સમયે ચોર ટોળકી હથિયારો સાથે ફરતી સીસીટીવીમાં કેદ થઈ જે સ્થાનિકોને પડકાર ફેંકી ઘરના બારી બારણા ખખડાવે છે ડરના માર્યા સ્થાનિકો ઘરોમાં તાળા મારવા લાગ્યા છે અને રાત્રિના સમયે ઉજાગરા કરવા લાગ્યા છે દરેક બહેનોને આજે ઊંઘવું જીવવું આરામ થઈ ગયું છે દિવસે ઘરમાં તારા રાતે તારા છોકરા આઠ વાગ્યા પહેલા ઘરે ના આવે તો છોકરાને ટેન્શન કે છોકરાને વચ્ચે કોઈ મળી તો નથી ગયું કે એને માર્યો તો નથી આ બધા ભયના લીધે અમે એટલા બધા ગભરાઈને જીવન જીવીએ છીએ કે એનો કોઈ હિસાબ જ નથી આ

મોડા આવે તો અમે બૈર હવે એક બે વાગ્યા સુધી એકલા હોય તો હવે એ લોકો ધાબા પર કુદે હવે બે દિવસ પહેલા તો ધાબા પર જ હતા અમારા તો પછી બધા દોડીને તો અમે દરવાજો ખોલી ને પછી ઉપર જઈને કેવી રીતના હિંમત કરવાની અત્યારે એવી કન્ડિશન અમારી થઈ ગઈ છે કે ભાઈ બીક ના મારે અંદર એટલે બહાર થી અંદર નીકળવાનું જ નહીં એવું અંદર જ આ બીકના મારે અંદર ને અંદર જ રહીએ છે લોક મારી મારીને અમે કેવી રીતે જીવીશું આવી રીતે તમે મરી જઈશું લોકોને સમજાવી રહી છે બીજી બાજુ આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આક્રમક બન્યા છે જેઓ કહી રહ્યા છે કે પોલીસ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે મોટી મોટી બાંગો ફુકારવાળા લોકોથી હું કહેવા માગું છું કે આ રીતે ભયનો વાતાવરણ જે થઈ રહ્યો છે તેના માટે તમારી ફરજ શું બને છે પણ એક નિર્ભયતાથી માણસ જીવી શકે એવું વાતાવરણ શહેરમાં હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ સીસીટીવી કેમેરામાં મોટરસાઇકલ પર જતા દેખાય છે પણ મારી સૌથી પહેલાં માંગ એ છે કે જે લોકો જ્યાંથી બી કરતા હોય એ લોકોને પકડવાની ફરજ પોલીસની છે પહેલાં એ અદા કરે અને કેમ કરતા હતા એ પૂછપૂછ કરીને કડકથી કડક કાર્યવાહી થાય જેથી નિર્ભયતાથી આ લોકો જીવી શકે મહત્વનું છે કે વડોદરાના ડભોય વિસ્તારના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક લોકો રાત્રિના સમયે વાહનો લઈને ટોળીમાં નીકળે છે જેમના હાથમાં તલવાર જેવા હથિયાર પણ દેખાય છે ત્યારે અફવા છે કે પછી કેટલાક અસામાજિક તત્વોનું કારસ્થાન તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે થોડા દિવસ પહેલા વડોદરાના શિનોરમાં ચોરોની અફવા વચ્ચે ઘરો પર પથ્થરમારાની ઘટનાઓ બની રહી હતી જેને તપાસમાં ખૂલ્યું હતું કે વિસ્તારના જ કેટલાક અસામાજિક તત્વો ડરનો માહોલ ફેલાવા ઘરો પર પથ્થરમારો કરતા હતા હાલ તો વડોદરાના ડભોઈ રોડ વિસ્તારમાં ડરના માર્યા લોકો ઉજાગરા કરી રહ્યા છે વડોદરા જેવા સ્માર્ટ ગણાતા શહેરના આવા હાલ હોય તો પછી અંતરિયાળ ગામડાઓમાં સુરક્ષા અને સલામતીની તો વાત જ ક્યાં કરવી હાલ તો વડોદરામાં દહેશત પ્રસરાવનારી આ ચોર ટોળકીને ઝડપી પાડવાની જરૂર છે આ ટોળકી પકડાયા બાદ જ માલુમ પડશે કે આતંક મચાવવા પાછળનું કારણ શું છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ